મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમરેલીના કાછડી ગામેથી જે માનવ પક્ષી દીપડી પકડાઈ છે, જે કેટલાય સમયથી જેની પાછળ સમગ્ર તંત્ર લાગ્યું હતું તેને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. તે કાગદડી ગામથી આખરે દીપડો નહીં પરંતુ દીપડી હોવાનું બહાર આવ્યું છે. આ દીપડી માનવ પક્ષી કે જેણે અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, તે દીપડી આખરે ઝડપાઈ ગઈ છે. આ ટીવી 9 ઉપર એક્સક્લુઝિવ તસવીર જોઈ રહ્યા છો કે જે દીપડી કે જે રાતના અંધારામાં પણ કેમેરામાં કેદ થયેલી જોવા મળે છે, આખરે વન વિભાગને તેને ઝડપી લેવામાં સફળતા મળી છે. આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા અજીત ગઢવી પાસેથી. અજીત, જે રીતે છેલ્લા 48 કલાક કરતા પણ વધુ સમયથી જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, આખરે વન વિભાગને સફળતા મળી છે, કેવી રીતે આ દીપડી હાથમાં આવી? અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લુંગિયાથી લઈને મુંજિયાસર આ બધા ગામની અંદર છેલ્લા ઘણા દિવસોથી જે ત્રાસ હતો, જે માનવ પક્ષી દીપડાનો, જેને લઈને ખૂબ મોટી સમસ્યા ઉભી થઈ હતી. અને અનેક હુમલાઓ પછી, અનેક મોત પછી ખાસ કરીને રાજ્ય સરકાર અને વન વિભાગ એલર્ટ થયું હતું. અને છેલ્લા 3 દિવસથી સતત 200થી વધારે વન વિભાગના કર્મચારીઓ, મુખ્ય અધિકારીઓ સહિત લોકો દીપડાના ઓપરેશનમાં જોડાયા હતા. ખૂબ જ મહેનત અને અનેક ટેકનિકો, અનેક આધુનિક સાધનો વાપરવા છતાં સફળતા નહોતી મળી. પરંતુ ગઈકાલે રાત્રે કાગદડી ગામ છે તેની અંદર, વાડી વિસ્તારની અંદર જે એક ઓપરેશનની અંદર એક પાંજરું મૂકવામાં આવ્યું હતું, એ પાંજરાની અંદર એનો ખોરાક પણ મૂકવામાં આવ્યો હતો, જેની અંદર એક દીપડી છે તે પુરાઈ ગઈ છે મોડી રાત્રે. અને આમાં વન વિભાગને બહુ મોટી સફળતા મળી છે. સમગ્ર આજુબાજુના વિસ્તારમાં પણ આ સમાચારને લઈને એવું એક કહી શકાય કે ઘાસકારો ઉભા થયો હતો. અને છેલ્લા 3 દિવસથી સતત ઉભા પગે વન વિભાગના કર્મચારીઓને પણ એક આંચકારો થયો છે, કારણ કે બહુ મોટી સફળતા મળી છે દીપડીને. હવે ખાલી પ્રશ્ન એટલો છે કે વન વિભાગ દ્વારા જે મુખ્ય અધિકારી અત્યારે તપાસ ચાલી રહી છે કે જે હુમલો કરનાર, હુમલો જે થયો હતો તેની અંદર જે આ દીપડો હતો, એ દીપડો એ જ છે કે દીપડી છે? અત્યારે જે પુષ્ટિ વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે જે ઝડપાયેલ છે જે પાંજરાની અંદર તે દીપડી છે, એટલે હવે થોડી વાર પછી વન વિભાગ દ્વારા જ ખબર પડશે, મુખ્ય અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે કે જે હુમલો કરનાર, હુમલો જેટલા વ્યક્તિઓ પર થયો છે તે દીપડો આજ છે કે નથી. એટલે અત્યારે તો ટૂંકમાં એક બહુ મોટી સફળતા વન વિભાગને મળી છે અને સમગ્ર વિસ્તારમાં પણ એક મોટો આંચકારો ઉભો થવા પામેલ છે. નરેન્દ્ર જી, આભાર અજીત સમગ્ર જાણકારી બદલ. તો આખરે જે આકાશ પાતાળ એક કરી રહી હતી વન વિભાગની ટીમ જે દીપડાને પકડવા માટે, તેમાં તેમને સફળતા મળી છે. અને અમરેલીના કાગદડી ગામ પાસેથી સીમમાંથી આ માનવ પક્ષી દીપડી પકડાઈ છે. જોકે વન વિભાગ અત્યારે એ વાતની પુષ્ટિ કરી રહ્યું છે કે જે લોકોના જીવ લેનાર, લોકો પર હિંસક હુમલો કરનાર એ આજ દીપડી હતી કે અન્ય પછી કોઈ દીપડો હતો તેની પુષ્ટિ કરવામાં આવી રહી છે. તો અમારી સાથે ફોરેસ્ટ ઓફિસર સીએમ પરમાર જોડાયા છે, તેમની પાસેથી જાણીશું. પરમાર સાહેબ, જે રીતે આ દીપડી પકડવામાં જે સફળતા મળી છે, શું જે લોકો પર હુમલો કરનાર, લોકોને જીવ લેનાર એ આજ દીપડી છે તે પુષ્ટિ થઈ છે? ના, ચોક્કસ ના કહી શકાય કે આ દીપડી એ જ હુમલો કર્યો છે, પણ વધારે પ્રાણી હતા એમાંથી એક પ્રાણી પકડવામાં સફળતા મળી છે. જી, છેલ્લા 48 કલાકથી વધુ સમયથી મહેનત ચાલી રહી હતી વન વિભાગની, અન્ય જે કર્મચારીઓની, આખરે કેવી રીતે પકડમાં આવી આ દીપડી? અલગ અલગ જગ્યાએ એના સંભવિત લોકેશનો હોય ત્યાં એને અવર જવરના રસ્તાની આજુબાજુ અમે કેજ મૂકેલા હતા, ટ્રેપ કેજ. એની અંદર લગભગ 30 જેટલા કેજ મૂક્યા હતા. ગઈકાલે લગભગ 27 જેટલા કેજ હતા, તેમાંથી એક કેજની અંદર આ પ્રાણી આવી ગયું છે. જી પરમાર સાહેબ, એ વાતની પુષ્ટિ લગભગ ક્યાં સુધી થઈ શકે કે આ લોકોના જીવ લેનાર માનવ પક્ષી આ દીપડી છે? એની ચોક્કસ ખાતરી સાથે ના કહી શકાય. સામાન્ય રીતે ફિમેલ દીપડી છે, માનવ પક્ષી ના હોય, પણ અહીં એક કરતા વધારે પ્રાણી છે, બે થી 3 પ્રાણીની શક્યતા તો ખૂબ એના પગમાર્ગ અને ઇનડાયરેક્ટ એવિડન્સ થી પણ દેખાઈ આવે છે. એટલે એ સંજોગોની અંદર જે પ્રાણી છે એને જેટલા ટ્રેપ થાય એ બધાને સલામત સ્થળે મૂકી જી અને ગોઠવવાની સ્ટ્રેટેજી છે. જી, તો વન વિભાગનું જે આપણે સર્ચ ઓપરેશન છે તે હવે કામગીરી ચાલુ રહેશે કે કેમ? ના, આ ઓપરેશન આ તો પ્રથમ તબક્કો છે. આની અંદર અમે માનવ બક્ષીને પકડવા માટે જે મેલ છે એને પકડવા માટે સઘન પ્રયાસ ચાલુ છે, પણ એ દરમિયાનની અંદર બીજું પ્રાણી હતું એ પણ પકડાયેલું છે. જી, આભાર પરમાર સાહેબ ટીવી 9 સાથે વાત કરવા બદલ. તો વન વિભાગના અધિકારી
સીએમ પરમાર જણાવી રહ્યા છે કે જે સર્ચ ઓપરેશન છે તેની કામગીરી તો ચાલુ જ રહેશે. અત્યારે એક પહેલી સફળતા મળી છે, તેમાં દીપડી પાંજરે પુરાઈ છે. અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં 27થી વધુ જે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાં આ એક દીપડી પકડાઈ છે, પરંતુ સાથે સાથે અન્ય દીપડો પણ હોઈ શકે તેવી આશંકાના પગલે હજુ પણ વન વિભાગનું જે સર્ચ ઓપરેશન છે તે હવે ચાલુ રહેવાનું છે. તો અમરેલીમાં માનવ પક્ષી દીપડી ઝડપાઈ છે, પરંતુ સાથે સાથે માનવ પક્ષી દીપડો હોવાની પણ વન વિભાગને આશંકા છે. અને પ્રથમ તબક્કામાં દીપડી પાંજરે પુરાઈ છે, હવે દીપડાને પણ પાંજરે પૂરવાની કવાયત તેજ બનાવી દેવામાં આવી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે, અમરેલીના કાગદડી ગામેથી માનવ પક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. કાગદડી ગામની સીમમાંથી વાડી વિસ્તારમાંથી જે પાંજરા મૂકવામાં આવ્યા હતા ત્યાં આ દીપડી પાંજરે પુરાઈ છે. જોકે વન વિભાગ તે વાતની પુષ્ટિ કરી રહ્યું છે કે લોકો પર હિંસક હુમલા કરનાર એ આજ દીપડી છે કે કેમ. મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીના કાગદડી ગામથી કે જ્યાં માનવ પક્ષી દીપડીને આખરે ઝડપી લેવામાં આવી છે, પરંતુ સાથે સાથે અન્ય પણ દીપડો હોઈ શકે છે તેવી પણ આશંકા વન વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તો આજ વિશે વધુ જાણકારી આપવા અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અજીત ગઢવી. અજીત, જે રીતે વન વિભાગને સફળતા મળી છે 27થી વધુ જે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાંથી એક પાંજરામાં આ દીપડી પકડાઈ ગઈ છે, પરંતુ વન વિભાગ હજુ પણ માની રહ્યું છે કે માનવ પક્ષી દીપડો પણ હોઈ શકે છે, અત્યારે ત્યાં કેવા પ્રકારની જે સર્ચ ઓપરેશનની કામગીરી છે તે કઈ રીતે ચાલી રહી છે, દીપડીને ઝડપાયા બાદ પણ કેવા પ્રકારનો માહોલ અત્યારે તે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, લોકોમાં આશકારો થયો છે કે કેમ? નરેન્દ્ર, વાત કરવામાં આવે તો જે બગસરા તાલુકાની અંદર જે ગ્રામ્ય વિસ્તાર છે, ખાસ કરીને લુંગિયા મુંજિયાસરથી લઈને જે આજુબાજુના 5-7 ગામ છે તેની અંદર જબરજસ્ત એવું કહી શકાય કે ભયંકર ભયનો માહોલ હતો. અને જે દીપડાની દહેશત છે તે હજુ પણ ગઈ નથી, કારણ કે લોકો હજી સ્વીકારવા તૈયાર નથી કે આ જે માનવભક્ષી દીપડો છે તે ઝડપાઈ જાય. અત્યાર સુધી જે વન વિભાગ દ્વારા જે વાત કરવામાં આવી છે અને ઝડપી પાડવાની વાત આવેલી છે, જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે દીપડાને જ ઝડપી પાડવા માટેનું ઓપરેશન છે. પરંતુ અત્યારે હાલમાં જે કાગદડી ગામ છે તે કાગદડી ગામની અંદર જુદી જુદી લોકેશન ઉપર 30થી વધારે પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેટલા જ્યાં જ્યાં જે દીપડાના સગડ મળ્યા હતા ત્યાં સગડના એરિયામાં જ્યાં જ્યાં પસાર થવાની શક્યતા હોય, જે ખેડૂતો અનુભવી ખેડૂતો હતા તેના આધારે એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તે પ્લાનના આધારે જુદી જુદી જગ્યાએ પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી 150થી વધારે વન વિભાગના કર્મચારીઓ, 3 CCF જેટલા ઉચ્ચ અધિકારીઓ, 4 DFO સહિતની 200થી વધારે વન વિભાગના કર્મચારીઓ સહિત પોલીસ, અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મચારીઓ પણ આ સમગ્ર જિલ્લાની અંદર જોડાયા, ઓપરેશનની અંદર જોડાયા હતા. જૂનાગઢ, અમરેલી અને ગાંધીનગરથી વન વિભાગના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ આવી ગયા હતા. છેલ્લા 3 દિવસથી એવું કહી શકાય કે રાત દિવસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ પણ સંજોગોએ આ દીપડાને ઝડપી પાડવા માટે એટલા માટે જરૂરી હતું, કારણ કે જે રીતે અત્યારે છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો 60થી વધારે લોકો ઉપર, 66થી વધારે લોકો ઉપર હુમલો કરી ચૂક્યા છે, ચૂક્યો છે આ દીપડો. અને 17થી વધારે લોકોના મોતની ઘટના બનવા પામેલ છે. ગઈ પરમ દિવસે પણ એક મહિલાને ઘરમાંથી ઉપાડી લીધી હતી અને ખૂબ જ મહિલા ઇજાગ્રસ્ત, દયાબેન નામના મહિલા ભયંકર રીતે ઇજાગ્રસ્ત થવા પામેલ. પરંતુ સમગ્ર ઘટનાની અંદર જે રીતે ગામ લોકો જે કહી રહ્યા છે, કોઈ વ્યક્તિને પૂછવામાં આવે તો વાડીના લોકો એમ કહી રહ્યા છે કે અમે 3 એકસાથે 3 દીપડાને જોયા હતા. કોઈ વ્યક્તિ એમ કે છે કે અમારી વાડીમાં 2 દીપડાને જોયા હતા. એટલે કહેવું મુશ્કેલ છે કે જે દીપડો જે ઝડપાયો છે તે હુમલાખોર, આદમખોર જે દીપડો હતો તે જ દીપડો છે, કે કારણ કે તેને ઈ વન વિભાગ સિવાય કોઈ ઓળખી ન શકે. એટલે કહેવું મુશ્કેલ છે. ચોક્કસપણે વન વિભાગને સફળતા મળી છે, પરંતુ જે ભયનો માહોલ છે, દીપડા કેટલા એ સૌથી મોટો સવાલ છે. અને આ જે આદમખોર દીપડો, દીપડી ઝડપાણી છે તે હુમલો કરનાર એ જ દીપડી છે કે નથી એ મોટો પ્રશ્ન છે. પરંતુ ચોક્કસપણે આ વન વિભાગને મોટી સફળતા મળી છે અને ગ્રામજનોમાં પણ એક મોટો હાશકારો ઉભો થવા પામેલ છે. નરેન્દ્ર.